છેડા જીઆઈડીસીમાં આવેલી પેપ્સી કંપની દ્વારા વરસાદી ઘાસમાંથી જાહેર માર્ગ ઉપર લાલ કલરનું પ્રદૂષિત પાણી છોડવામાં આવતા જીપીસીબીએ તપાસ હાથ ધરી હતી. ઝઘડા જીઆઈડીસીમાં પાણી કંપનીમાંથી નીકળી સીધે સીધું નજીકમાં આવેલા તળાવ સુધી પહોંચે છે. જે તળાવમાં આજુબાજુના ગામના પશુઓ પાણી પીવા આવે છે, તેમજ આ પાણીમાં રાષ્ટ્રીય પક્ષી મોર અને ઢેલ પણ વિચરતા જોવા મળ્યા હતા. પેપ્સી કંપની દ્વારા વરસાદી કાસમાંથી લાલ કલરનું પાણી છોડવામાં આવતા જાગૃત નાગરિકે કંપની ઉપર જાણ કરી હતી, જેથી કંપનીના સત્તાધીશોએ લૂલો બચાવ કરવા અમારું પાણી પ્રદૂષિત ન હોઈ શકે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ કંપની મેનેજમેન્ટ દ્વારા બહાર નીકળતા પાણીની પીએચ ચેક કરવામાં આવતા પાણીનું પીએચ 12-14 હોવાનું જાણવા મળ્યું હતું, જેથી આ પાણી પ્રદૂષિત હોવાનું કંપની મેનેજમેન્ટ દ્વારા પણ કબૂલાત કરી હતી. પરંતુ આ પાણી પ્રદૂષિત કેવી રીતે થયું છે તે વિષયમાં તપાસ કરીશું તેમ જણાવ્યું હતું. ઝઘડા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનને આ વાતની જાણ કરવામાં આવતા એસોસિએશનની મોનિટરિંગ ટીમ દ્વારા પ્રદૂષિત પાણીના સેમ્પલને ચેક કરવામાં આવ્યા હતા, જે બાદ 12-14 પીએચ હોવાનું મોનિટરિંગ ટીમ દ્વારા જણાવ્યું હતું. ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની મોનિટરિંગ ટીમ દ્વારા પ્રદૂષિત પાણીના સેમ્પલને જીપીસીબીને મોકલી આપવામાં આવશે અને જીપીસીબી દ્વારા આ પાણી કેમિકલયુક્ત છે કે નથી તે વિષયમાં તપાસ હાથ ધરીશે. આક્ષેપ બાદની તપાસમાં શું બહાર આવે છે તે જોવું રહ્યું. તેજભાઈ પટિયાર મલ્ટીપલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન તરફથી નેતૃત્વ કરું છું. મિત્રો, ગતરોજ સાંજે આ જે પેપ્સી કંપની છે એ કંપની દ્વારા લાલ કલરનું પાણી છોડવામાં આવેલું હતું. જીઆઈડીસી એસોસિએશનમાં જાણ કરતાં NCTLની ગાડી મોકલી હતી તાત્કાલિક ધોરણે, જેમાં ચેક કરતાં પાણીની પીએચ જે હતી એ પાણીની પીએચ 12-14 વચ્ચે આવી હતી. કંપનીઓ દ્વારા જીઆઈડીસીની અંદર વારંવાર જે આ ખરાબ પાણી કાઢવામાં આવે છે અને આ સોફ્ટ ડ્રિંકની કંપની છે, હવે તમે લોકો વિચાર કરો કે આ જે 12-14 પીએચનું જે પાણી હોય એ પાણી માણસને તો પીવામાં ઠીક છે, પણ એ જાનવર પણ ના પી શકે. આવા પાણીઓ કંપની દ્વારા કાઢવામાં આવે છે અને ત્યારબાદ કંપનીના સત્તાધીશોને એક સામાજિક કાર્યકર્તા તરીકે હું પૂછવા માટે જાઉં છું કે ભાઈ આ રીતનું કૃત્ય તમારા તરફથી કેમ કરવામાં આવેલ છે, તો એ લોકો તરફથી મને કોઈ પણ જવાબ મળેલ નથી. હવે મારી સંસ્થા તરફથી આવી કંપનીઓના અગેન્સ્ટમાં હું જે આપણા પર્યાવરણ મંત્રી છે સીધા મંત્રીને જાણ કરીશ, કારણ કે આજુબાજુના જે અધિકારીઓ છે એ લોકોને તો અમે જાણ કરીને થાકી ગયા છે, અને આ કંપનીઓ હવે મહેરબાની કરીને પર્યાવરણને દૂષિત કરવાનું બંધ કરે એવું જ એક જાગૃત નાગરિક તરીકે આપ લોકોને મારી અપીલ છે.